આજે આપણે બહુ જ સિમ્પલ અને ઘરમાં રહેલી જ વસ્તુઓના ઉપયોગથી કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર વગરની એકદમ ટેસ્ટી એવી મેંદાના લોટ વગરની કેક બનાવીને તૈયાર કરશું, જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે અને તેને તમે સ્ટોર પણ કરી શકો છો અને તેને તમે ટી ટાઈમ સ્નેક તરીકે પણ ખાઈ શકો છો અને બાળકોને આરામથી આપી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું. તેમાં મેં આ રીતની મીડિયમ એવો રવો લીધેલો છે. અહીંયા કોઈ પણ વસ્તુ ચાલે, તમે સૂજી લ્યો એટલે કે મોટા દાણાવાળી સૂજી હોય કે બારીક એવો રવો હોય ને તો પણ ચાલે, કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે તેમાં અડધો કપ જેટલી મેં દળેલી સાકર એડ કરેલી છે. તમારે આ જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો એટલા જ પ્રમાણમાં, એટલે કે અડધા કપ જેટલું આપણે ખાંડ એડ કરવાની છે. અને ત્યારબાદ મેં ટોટલ એક કપ જેટલું અત્યારે દૂધ લીધેલું છે અને થોડું થોડું આપણે એડ કરતા જઈશું અને મિક્સ કરી લેશું. તો અહીંયા જે દૂધ છે તે હળવું હૂંફાળું હોય, એટલે કે આપણે હાથની મદદથી અડકી શકીએ એ રીતનું, સહન થાય એ રીતનું દૂધ હોય એ રીતનું લેવાનું છે, અથવા તો રૂમ ટેમ્પરેચરવાળું, જેથી કરીને સૂજી છે એ એકદમ સરસ ફૂલાય. ઠંડા દૂધનો ઉપયોગ નહીં કરવાનો. હવે આપણે જેટલું દૂધની જરૂર પડશે એટલું એડ કરતા જશું. અને અહીંયા જો તમે દળેલી સાકરનો ઉપયોગ કરવાના હોય તો પહેલાં આપણે સૂજી કે રવાની અંદર દૂધ એડ કરીને મિક્સ કરીને પછી તમે જ્યારે તે ફૂલાઈ જાય પછી એડ કરવી. અને જો ખાંડ એડ કરવાના હોય તો તમારે દૂધ પહેલાં એડ કરી મિક્સ કરી અને ત્યારબાદ ખાંડ એડ કરવાની, જેથી કરીને જે સૂજી છે તેને ફૂલાવવામાં મદદ થાય. નહીંતર કેવું થાય કે જો તમે આ મેં અત્યારે એડ કરી દીધેલી છે સાકર, તો તેનાથી થશે તો સારું જ, પણ જે દાણા છે રવાના તે થોડા હાર્ડ થઈ જાય છે. એટલા માટે તો આ રીતે જરૂર કરજો તો બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. અને આ રીતે પણ કેક તો બહુ સારી જ થાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. પણ જે તેનું ખાંડ જો આપણે, એટલે કે સાકરનો પાવડર જો પહેલાં એડ કરી દઈએ તો તેની ઉપર કોટિંગ થઈ જાય છે સાકરનું. એટલા માટે તમારે પાછળથી એડ કરવી, જે મને ફીલ થયું છે એ હું તમને કહી રહી છું. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી દેશું અને અડધા કપથી ઉપર મેં દૂધ એડ કરી દીધેલું હતું, મિક્સ કરી લેશું. કોઈ પણ જાતની ગાંઠો ન રહે એટલું આપણે ધ્યાન રાખીશું. ઢાંકીને એને 15-20 મિનિટ માટેનું રેસ્ટ આપી દેશું. હવે આપણે, મેં આ રીતની ફ્રૂટ ચેરી જે સ્વીટ આવે છે જે ગોલા ઉપર હોય છે, તો એ ચેરી લીધેલી છે. તેની અંદરથી બીયા કાઢીને આ રીતે રફલી ચોપ કરી લીધેલી છે અને થોડી બચાવીને રાખી દીધેલી છે. હવે તેમાં આપણે એક ચમચી જેટલો ઘઉંનો લોટ, જે રોટલીનો લોટ હોય, એ એડ કરી દેશું અને તેને સરસ એવું કોટિંગ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે હું કોટિંગ કરી રહી છું. આનાથી શું થશે કે જ્યારે પણ આપણે કેકની અંદર એડ કરીશું તે તળીએ નહીં બેસી જાય. તો જો તમને આવો ક્યારેય પણ પ્રોબ્લેમ આવતો હોય કે ટૂટી ફ્રૂટી છે કે ડ્રાયફ્રૂટ છે તે તળીએ નીચે બેસી જતા હોય, તો આ રીતે જરૂરથી કરજો. બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. આનાથી જરા પણ કોઈ પણ ડ્રાયફ્રૂટ કે ચેરી કે તૂટી ફ્રૂટી નીચે તળીએ નહીં બેસે. હવે આપણું એ મિક્સર તૈયાર થઈ ગયું છે. તો મેં કેક ટીન લઈ લીધેલું છે. તમે અહીંયા કોઈ પણ ઘરમાં રહેલી તપેલી છે કે કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો. મારી પાસે કેક ટીન છે આર શેપનું, તો તે મેં લીધેલું છે અને તેને ઘીથી મેં ગ્રીસ કરેલું છે. મેં કોઈ જ જાતના તેલનો કે ઉપયોગ કરેલો નથી. હવે આપણે જે રોટલીનો લોટ હોય તે આ રીતે ડસ્ટ કરી લેશું, જેથી કરીને કેક જલ્દીથી ડીમોલ્ડ થઈ જશે. તો આ રીતે આપણે કરી લેશું. તમે જોઈ શકો છો હું બધી જગ્યાએ, આપણે હાથ અડાડવાનો નથી અંદરની સાઈડ, પણ આ રીતે ઉપરથી જે રોટલીનો લોટ છે તે ડસ્ટ કરતા જશું અને જે વધારાનો જે લોટ હોય તે બહાર કાઢી લેશું, પણ હાથ અંદર અડાડવો નહીં. હવે એ થઈ ગયા બાદ આપણે જે ગેસ ઉપર આ રીતનું મેં લોયું લગાવી દીધેલું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે તેને ગરમ થવા માટે રાખી દઈશું અને તેની અંદર આ રીતનું સ્ટેન્ડ રાખીશું. અત્યારે આપણે મીઠાની કે કોઈ જરૂર નથી. આ જે કેક છે તેને કુકરમાં પણ તમે કરી શકો છો આ જ પ્રોસેસથી, તેમાં પણ બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. તો તેની ઉપરની જે સીટી હોય તે કાઢી લેવાની. હવે આપણે જે પ્રીહીટ કરવા માટે વાસણ રાખેલું છે તેને 10-15 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું, જેથી કરીને સરસ એવું પ્રીહીટ થઈ જશે અને પ્રીહીટ વગર કેકને બનાવી નહીં, જે વાસણમાં એડ કરીએ એ પ્રમાણે. હવે 15-20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી સૂજી સરસ એવી ફૂલાઈ ગઈ છે, તો તેને આપણે મિક્સચર જારમાં એડ કરી દેશું. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું
1/4 કપ જેટલો મિલ્ક પાવડર, તેનાથી જે આ કેક છે તે એકદમ સોફ્ટ બને છે અને બહુ ટેસ્ટી એવી લાગે છે. 1/4 કપ જેટલું કસ્ટર્ડ પાવડર, જેમાં વેનિલા એસેન્સ એડ હોય છે, વેનિલા કસ્ટર્ડ કહીએ આપણે પાવડર, એ મેં એડ કરેલો છે. અને જો તમે એમનેમ જ કંઈ બનાવતા હોય, કસ્ટર્ડ પાવડર ન યુઝ કરવો હોય, તો તેમાં આપણે વેનિલા એસેન્સ પણ એડ કરી શકીએ છીએ. હવે તેમાં આપણે 1/4 કપ જેટલું મેલ્ટેડ ઘી, જે ગરમ ન હોય, રૂમ ટેમ્પરેચરવાળું હોય, એ રીતે એડ કરી દેશું. રૂમ ટેમ્પરેચરવાળું અને મેલ્ટેડ ઘી એડ કરવાનું છે. અને આ મિક્સચરને મિક્સર જારમાં એડ કરીને સરસ એવું પીસી લેશું. એકદમ બારીક એવું પીસવાની જરૂર નથી, તેના થોડા થોડા દાણા તો રહેશે જ. અને વચ્ચે વચ્ચે જ્યારે પીસીએ ત્યારે તેમાં થોડું થોડું દૂધ એડ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો, મેં તમને બતાવેલું કે કેટલું દૂધ બચ્યું છે. હું થોડું થોડું દૂધ એડ કરતી ગઈ હતી અને આ રીતનું મેં મિક્સચર તૈયાર કરી લીધેલું છે. જે મેં આગળ સાકરની હારે જ દૂધ એડ કરેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ તેનાથી ટેક્સચરમાં જ શું ફેર પડે એ મેં તમને જણાવેલું છે. તો જરૂરથી એક વખત એ રીતે પણ કરજો. હવે આપણે જે બેટર છે તેની અંદર જે ચેરી છે કોટેડ, એ એડ કરી દેશું અને તેને હળવા હાથે મિક્સ કરી લેશું. આ રીતે કટ ફોલ્ડની મેથડ મદદથી અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. ઇઝીલી થઈ જશે અને થોડી વાર રહેશે આ મિક્સચર, એટલે થોડું થોડું ફૂલાતું જશે. તમે જોઈ શકો છો અત્યારે કઈ રીતનું ટેક્સચર છે. હવે આપણે જેટલું દૂધની જરૂર પડશે એટલું આપણે એડ કરતા જશું. અહીંયા મારે 1 કપથી થોડા ઓછા દૂધની જરૂર પડી છે. તમારે તેના કરતાં પણ થોડા, 1 કપ ઉપર 2-3 ટેબલ સ્પૂન જેટલી પણ દૂધની જરૂર પડી શકે છે. તે સૂજીની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે કે કેટલું દૂધ જોઈશે. હવે આપણે 1 ટીસ્પૂન જેટલી બેકિંગ પાવડર એડ કરીશું અને 1/4 ચમચી જેટલું આપણે, કે એટલે 1/4 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા એડ કરીશું. ત્યારબાદ થોડા 5-6 લીંબુના ટીપા એડ કરી દેશું. તેનાથી ખટાશ જરા પણ નહીં આવે, પણ આપણે જે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરેલું છે તેને એક્ટિવેટ કરશે. અને અહીંયા આપણે કોઈ દહીંનો કે નો ઉપયોગ નથી કરેલો, એટલે તેના માટે આપણે એડ કરીશું. તો હવે અહીંયા મને મિક્સર થોડું ઘાટું લાગે છે, એટલા માટે મેં થોડું એવું દૂધ એડ કરેલું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે ફરીથી જે વિસ્કરની મદદથી સરસ એવું મિક્સ કરી લેશું, જેથી કરીને જે સોડા જે છે તે સરસ એવો બધી જગ્યાએ સોડા અને બેકિંગ પાવડર છે તે મિક્સ થઈ જાય અને કે એવું ન બને કે તેના જે એક કણમાં તે ન જાય, નહીંતર ફૂલાવામાં ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. તો એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે અને તરત જ આપણે જે કેક ટીન છે તેમાં આ કેકના બેટરને એડ કરી દેશું. અને ઉપરથી મેં ગાર્નિશિંગ માટે જે ચેરી છે બચાવીને રાખેલી હતી તે ઉપરથી એડ કરેલી છે. તમારે અહીંયા બદામની કતરણ કે ડ્રાયફ્રૂટની કતરણ કે કંઈ પણ એડ કરવું હોય તો કરી શકો છો. આટલું દૂધ મારે બચ્યું છે, તમારે આટલું ન પણ બચે અથવા તો આટલું પણ બચી શકે છે, એટલે આ રીતનું બેટર થાય એ રીતે જ કરવાનું છે. હવે આપણું જે પ્રીહીટેડ જે લોયું હતું તેમાં આપણે આ કેકને મૂકી દઈશું અને ઢાંકીને સરસ એવું થવા માટે રાખી દઈશું. 45 મિનિટ જેવું આપણે તેને થવા દેવાનું છે. 45 મિનિટ પછી જ ઢાંકણને ખોલવાનું છે અને લો ફ્લેમ રાખવાની છે. એકદમ લો હશે ને તો આપણી કેક બહુ સરસ એવું તેનું રિઝલ્ટ આવશે. તો આ કેકને બનતા 45 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઉપરનું ઢાંકણ ખોલી લઈશું, જેથી કરીને આપણે ચેક કરી લઈશું કે કઈ રીતની આપણી કેક બની છે. તો ટૂથપીકની મદદથી અથવા તો આ રીતનું ચપ્પુ હોય કે એનાથી મદદથી તમે અંદરથી ચેક કરી શકો છો. તો મેં આ રીતની એક સ્ટીક લીધેલી છે, તેની મદદથી આપણે ચેક કરી લઈશું. તો અંદર સુધી સરસ એવી કૂક થઈ ગઈ છે અને સાઈડમાં પણ તમે જોઈ શકો છો સરસ એવો લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. કેક એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે. તેને નીચે ઉતારીને આપણે કમ્પ્લીટલી ઠંડી થવા માટે રાખી દેશું. એકદમ એટલે કે સાવ ઠંડી થઈ જાય એટલે આપણે તેને ડીમોલ્ડ કરી લેશું. અહીંયા આપણે જે પાવડર ડસ્ટ કરીને જે કરેલું હતું એટલા માટે તે જલ્દીથી ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે. તમારે બટર પેપરનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો. હવે આપણે કેકને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કેટલી સ્પોન્જી એવી આપણી કેક બની છે. અહીંયા આપણે કટ કરીશું ત્યારે પણ તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ એવી બની છે. અને જે મેં આગળ સાકરનો પાવડર એડ કરેલો હતો એનાથી શું થાય કે થોડું એવું દરદરું તમને ટેક્સચર મળે, પણ જો તમે સાકરનો પાવડર યુઝ કરતા હોય તો પાછળથી એડ કરજો, આવું જરા પણ નહીં થાય. અને અહીંયા જ્યારે આપણે કેકને કટિંગ કરીએ ને ત્યારે જે એકદમ તેની ધાર જે છે ચપ્પુની
તે કરકરિયાવાળી હોય એટલે કે આ રીતની ધારવાળી ચપ્પુ હોય એનો ઉપયોગ કરવો, જેથી કરીને ઇઝીલી જે કેક છે, બ્રેડ છે, તે કટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો સુપર સ્પોન્જી અને ટેસ્ટી એવી, ઘરમાં રહેલા જ ઇન્ગ્રીડિયન્ટથી. અહીંયા આપણે કોઈ પણ પામોલીન તેલનો ઉપયોગ નથી કરેલો, નથી આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરેલો, અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી બનાવેલી છે, નથી મેંદાનો ઉપયોગ કરેલો, એટલે બાળકોને આરામથી આપી શકાય એવું છે. ખાંડનો પણ ઉપયોગ નથી કરેલો. તમે ખડી સાકર જો યુઝ કરવાના હોય તો એનો પાવડર પણ યુઝ કરી શકો છો, મેં એ જ યુઝ કરેલી છે. તેનાથી બહુ સરસ એવું કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો કે નથી ટેસ્ટમાં ચેન્જ આવતો, બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. તમે જોઈ શકો છો કોઈ પણ સ્પોન્જીનેસમાં પણ કોઈ ફેર નથી પડ્યો અને ટેસ્ટમાં પણ બેસ્ટ એવી લાગે છે. તમે જોઈ શકો છો કેટલી સ્પોન્જી એવી બની છે, જેવી આપણે પ્રેસ કરીએ એટલે તરત જ એનો શેપ લઈ લઈએ છે. તો આ રીતની કેક જરૂરથી બનાવજો અને આટલા બેટરમાંથી આટલી એવી કેક બની છે અને આજુબાજુના એજીસ તમે કાઢી લીધેલા છે. તો તમે જોઈ શકો છો આટલી કેક બની છે અને અંદર જે આપણે ચેરી ને કોટિંગ કરેલું હતું એટલે તે અંદર વચ્ચે વચ્ચે પણ તમને દેખાઈ રહી છે. જો તમે કોટિંગ ન કરો તો તે નીચે બેસી જાય છે, એવો ઘણા લોકોને પ્રોબ્લેમ આવતો હશે. તો જરૂરથી આ ટિપ્સ યુઝ કરજો અને તમે જોઈ શકો છો કેટલી સ્પોન્જી છે, અંદરથી એકદમ જાળીદાર અને એકદમ સરસ એવી ટેસ્ટી એવી બની છે. આ કેકને તમે 4-5 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરીને એકદમ ઠંડી થઈ ગયા પછી તમે ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો, બાળકોને આરામથી આપી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.